ડુમસમાં જલારામ મંદિર પાસે તાપી નદીમાં માછીમારી કરવા ગયેલા પાલિકાનું સફાઈ કર્મચારી ડૂબી જતા તેનું મોત થવા પામ્યું હતું. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરે ઘટનાસ્થળે દોડી જઈ યુવનના મૃતદેહને બે કલાકની જેમ જ બાદ શોધી કાઢ્યો છે. ડુમસના મોટી બજારમાં નવા વસાહત ફળિયામાં રહેતો સામંત જયંતિલાલ ખલાસી સાંજના સમયે ડુમસના જલારામ મંદિર પાસે તાપી નદીમાં માછીમારી કરવા ગયો હતો. દરમિયાન યુવાન તાપી નદીમાં ડૂબી જવા પામ્યો હતો. સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરતા વેસુ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. વેસુ ફાયરનો ઓફિસર મારુતિ સોનવણે જણાવ્યું હતું કે યુવાન જે જગ્યા પર ડૂબી જવા પામ્યો હતો ત્યાં તાપી અને દરિયો ભેગો થાય છે. ભરતી હોવાના પગલે પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવાન ડૂબી ગયો હોવાની શક્યતા છે. બે કલાકની ભારે શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો. તો યુવાન સુરત મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હતો યુવાનના મોતને લઈને પરિવારમાં ગમગીની ફેલાઈ ગઈ છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.